हेलो फ्रेंड्स, वेलकम बैक। आपणे यूनिट 9 जोई रह्या छे, जेमां रीड 1 अने रीड 2 आपणे कम्प्लीट करी चूक्या छे। हवे रीड 3 तरफ जईए, जेनुं टाइटल छे ड्रीप इरिगेशन। ड्रीप इरिगेशनना नामथी तमे सौ जाणकार हशो। એ સિંચાઈની એક પદ્ધતિ છે। સિંચાઈની ક્યાં જરૂર પડે? ખેતરમાં ખેતીકામ થતું હોય તો આપણે ખેતી કરતી વખતે પાકને પાણી આપવું પડે છે। પાણી આપવાની ક્રિયા એટલે સિંચાઈ। તો પાણી આપવાની જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, જેમાંનું એક છે ડ્રીપ ઇરિગેશન। ઇરિગેશન એટલે સિંચાઈ અને ડ્રીપ એટલે ટપકા પડવા। એટલે તમે ગુજરાતીમાં સાંભળ્યું હશે ટપક સિંચાઈ પદ્ધતિ। ટપક સિંચાઈ પદ્ધતિ એ છે આ ડ્રીપ ઇરિગેશન। શું છે? ટપક સિંચાઈ પદ્ધતિ। તો ટપક સિંચાઈ પદ્ધતિ ડ્રીપ ઇરિગેશનમાં શું હોય છે? જે જગ્યાએ પાકનું વાવેતર કર્યું હોય છે, છોડ વાવ્યો હોય, એ જગ્યાએ પાઇપલાઇન એવી રીતે મૂકવામાં આવે છે જે પાઇપની અંદર નાના નાના ઝીણા ઝીણા કાણા કરેલા હોય છે, અને આપણે ઈચ્છીએ એવા નાના અથવા મોટા કાણા હોય, અને ધીમે ધીમે એ છોડના મૂળમાં જ પાણી ટપકે એવી વ્યવસ્થા કરવામાં આવી હોય। એટલે પાણીનો વ્યય ન થાય અને જેટલા ટાઈમ સુધી આપણે ઈચ્છીએ તેટલા ટાઈમ સુધી ટપક 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 કરીને પાણી એ છોડ સુધી પહોંચી શકે। એટલે વ્યય પણ ન થાય અને જે જગ્યાએ પાણી મૂકવાનું છે ત્યાં જ આપણે પાણી રેડી શકીએ। અને અમુક પાકમાં એવું હોય છે કે એક સામટું પાણી નથી આપવામાં આવતું, ધીમે ધીમે કરીને આપવામાં આવે છે। તો એવા સંજોગોમાં આ ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી નીવડે છે। તો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। પેજ નંબર 105, યુનિટ નંબર 9, રીડ નંબર 3, ડ્રીપ ઇરિગેશન। ડ્રીપ એટલે ટપકવું, ઇરિગેશન એટલે સિંચાઈ। ડ્રીપ ઇરિગેશન ઇન્વોલ્વ્સ ડ્રીપિંગ વોટર ઓન ટુ ધ સોઇલ એટ વેરી લો રેટ્સ 2 to 20 liters per hour from a system of small diameter plastic pipes fitted with outlets called emitters। ડ્રીપ ઇરિગેશનની અંદર સમાવેશ થાય છે એક ડ્રીપિંગ વોટરનો, એટલે કે ટપકે ટપકે જે પાણી જતું હોય છે એનો સમાવેશ થાય છે। સાની ઉપર? ઓન ટુ ધ સોઇલ, સોઇલ એટલે જમીન। જમીન ઉપર ટપકા સ્વરૂપે પડતું પાણી એટ વેરી લો રેટ, બ્રેકેટમાં તમને આપ્યું છે 2 to 20 liters પર અવર, એક કલાકમાં 2 લિટરથી લઈને 20 લિટર સુધી આપણે જે મુજબ પાકને પાણી આપવાની જરૂરિયાત હોય એ મુજબ આપણે એવી વ્યવસ્થા કરી શકીએ છીએ કે દર કલાકે 2 લિટર પાણી વપરાય, અથવા તો મેક્સિમમ 20 લિટર પાણી વાપરી શકાય। ફ્રોમ અ સિસ્ટમ ઓફ સ્મોલ ડાયામીટર પ્લાસ્ટિક પાઇપ, એમાં ખૂબ જ નાના ડાયામીટર ધરાવતી એટલે કે નાનકડો વ્યાસ ધરાવતી પ્લાસ્ટિકની પાઇપ હોય છે, ફિટેડ વિથ આઉટલેટ્સ, એની અંદર એવા આઉટલેટ ફિટ કર્યા હોય છે જેને કહેવાય છે એમિટર્સ। એમિટર્સ એટલે પાણી બહાર કાઢવા માટેની જગ્યા, એટલે કે કાણું, આપણે સાદી ભાષામાં કહીએ તો પાઇપની અંદર કાણા આપેલા હોય છે, એ પાઇપ આપણે છોડની બાજુમાં આખા ખેતરમાં તમે ક્યાંક જોઈ હશે મૂકી દેવાની, અને પાઇપની અંદર થોડે થોડે અંતરે કાણા પાડેલા હોય છે, એ કાણામાંથી આ રીતે પાણી બહાર નીકળે છે જેને કહેવાય છે એમિટર્સ। વોટર ઇઝ એપ્લાઇડ ક્લોઝ ટુ પ્લાન્ટ્સ સો ધેટ ઓનલી ધેટ પાર્ટ ઓફ ધ સોઇલ ઇન વિચ ધ રૂટ્સ ગ્રો ઇઝ વેટેડ, અનલાઇક સરફેસ એન્ડ સ્પ્રિંકલર ઇરિગેશન વિચ ઇન્વોલ્વ્સ વેટિંગ ધ હોલ સોઇલ। એટલે સરફેસ ઇરિગેશન અને સ્પ્રિંકલર ઇરિગેશન, સરફેસ એટલે સપાટી, આપણે જાતે પાણી આપીએ છીએ નોર્મલી જે રીતે પાણી આપતા બધાએ જોયા હશે એ સામાન્ય પદ્ધતિ, અને સ્પ્રિંકલર, સ્પ્રિંકલર એટલે તમે ફુવારા જેવું વ્યવસ્થા જોઈ હશે। કોઈ જગ્યાએ જોયું હશે કે ફુવારા હોય છે અને ફુવારા દ્વારા પાણી આપવામાં આવે છે તો એને સ્પ્રિંકલર ઇરિગેશન કહેવામાં આવશે।
तो आनी कम्पेरिजन में ड्रीप इरिगेशन એ શું છે? તો એનું પાણી ક્લોઝ ટુ ધ પ્લાન્ટ, જે છોડ વાવવામાં આવ્યો છે એની નજીક જ એનું પાણી જાય છે. સો દેટ, જેથી કરીને ઓનલી દેટ પાર્ટ ઓફ ધ સોઇલ, જેથી કરીને માત્ર એટલો જ જમીનનો ભાગ, વિચ ધ રૂટ્સ ગ્રો, કે જ્યાં મૂળ ઉગે છે, એટલો જ ભાગ ભીનો થશે. એટલે પાણી આપણે કયા ભાગને આપીએ છીએ? છોડના મૂળ હોય મૂળ સુધી પાણી પહોંચાડવું જરૂરી છે. તો આપણે ડ્રીપ ઇરિગેશન દ્વારા પાઇપલાઇનની ગોઠવણી એવી રીતે કરવાની જ્યાં એના કાણા માત્ર ને માત્ર છોડના મૂળને જ અડકતા હોય, બીજે ક્યાંય નહીં. તો ડાયરેક્ટલી આપણું પાણી ટપકા સ્વરૂપે ક્યાં જશે? છોડના મૂળ સુધી પહોંચશે. એટલે પાણીનો વ્યય નહીં થાય, બીજી બધી જમીનને પાણી નહીં મળે, કારણ કે એને જરૂર જ નથી. તો સ્પ્રિંકલર એટલે કે ફુવારા પદ્ધતિ જેવી રીતે બધી આખી જમીનને ભીની કરે છે, એવી રીતે ટપક સિંચાઈ બધી જમીનને ભીની કરશે નહીં, માત્ર જે જગ્યાએ છોડના મૂળ છે ત્યાં જ એ પાણી આપશે. વિથ ડ્રીપ ઇરિગેશન વોટર એપ્લિકેશન્સ આર મોર ફ્રિક્વન્ટ, યુઝવલી એવરી 1 to 3 days, ધેન વિથ અધર મેથડ્સ, ધેન ધીસ પ્રોવાઇડ્સ અ વેરી ફેવરેબલ હાઈ મોઇસ્ચર લેવલ ઇન ધ સોઇલ ઇન વિચ પ્લાન્ટ્સ કેન ફ્લરિશ. આ પ્રકારની જે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે પાણી આપવાની, એ બીજી બધી પદ્ધતિઓ કરતાં વધુ બેટર છે, સારી છે. કેમ? કારણ કે આપણે જે રીતે ઈચ્છીએ એ મુજબ એનું મોઇશ્ચર રાખી શકીએ છીએ જમીનમાં. મોઇશ્ચર એટલે ભેજ. આપણે ઈચ્છીએ, અહીંયા બ્રેકેટમાં તમને આપ્યું છે યુઝવલી એવરી 1 to 3 days, લગભગ મોટે ભાગે 1 થી 3 દિવસ એવી ગણતરી કરીને એને સેટ કરવામાં આવે છે. તો આપણે આપણા પાકને ધ્યાનમાં રાખીને એવી રીતે વ્યવસ્થા કરીએ કે જ્યારે જરૂર પડીએ એટલા, જરૂર પડતી હોય એટલા સમય પૂરતું એમાં ટપકે ટપકે કરીને પાણી જાય, પછી જરૂર ના હોય ત્યારે બંધ થઈ જાય. તો આ રીતે જમીનમાં ભેજનું પ્રમાણ વધુ રહેશે બીજી બધી પદ્ધતિઓ કરતાં. જેમ કે ફુવારા પદ્ધતિ છે, આખી જમીનને ભીની કરે છે, જ્યારે એમાં ક્યારેક ક્યારેક તો ભેજ ઓછો થઈ જવાનો છે, કારણ કે એક સમયે જ એ ચાલુ કરીને પછી બંધ કરી દેવામાં આવે. જ્યારે ટપક સિંચાઈ પદ્ધતિમાં તો સતત એનું ટપકું ચાલુ જ હોય. હવે એ જે ટપકાની સિસ્ટમ છે એ આપણે પાકને આધારે મોટું ટપકું, નાનું ટપકું, અથવા તો વધુ સમય લે, ઝડપથી ટપકા પડતા હોય પાણીના, એ આપણા પાકને આધારે છે. પરંતુ એમાં ભેજનું પ્રમાણ વધુ જળવાઈ રહે છે જમીનમાં. જમીનમાં ભેજનું પ્રમાણ જો વધુ જળવાઈ રહે તો આપણો પાક છે એ વધુ સારી રીતે ખીલી શકે છે. ડ્રીપ ઇરિગેશન ઇઝ મોસ્ટ સુટેબલ ફોર રો ક્રોપ્સ લાઇક વેજીટેબલ એન્ડ સોફ્ટ ફ્રૂટ્સ એન્ડ ટ્રી એન્ડ વાઇન ઓર ચાર્ટ્સ વેર વન ઓર મોર એમિટર્સ કેન બી પ્રોવાઇડેડ ફોર ઇચ પ્લાન્ટ. ડ્રીપ ઇરિગેશન એ મોસ્ટલી કયા, મોટે ભાગે કાચા પાક માટે જરૂરી છે. કાચા પાક એટલે કેવા? જે આપણે કાચા પણ ખાઈ શકીએ છીએ એવા પાક. તો એમાં ફ્રૂટ અને વેજીટેબલ આવી શકે, એના માટે બહુ જરૂરી છે. એન્ડ ટ્રી એન્ડ વાઇન ઓર્ચાર્ડ્સ, વૃક્ષો માટે, અને વાઇન ઓર્ચાર્ડ્સ એટલે વાઇનના જ્યાં વેલાઓ કરવામાં આવે છે એના માટે, વેર વન ઓર મોર એમિટર, કે જ્યાં એક અથવા એકથી વધુ એમિટરની પણ જરૂર પડી શકે છે એક પ્લાન્ટ માટે. જનરલી ઓનલી હાઈ વેલ્યુ ક્રોપ્સ આર કન્સિડરેબલ બીકોઝ ઓફ ધ હાઈ કેપિટલ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલિંગ અ ડ્રીપ સિસ્ટમ. મોટે ભાગે જેની કિંમત વધુ આપણને મળતી હોય એવા ક્રોપ એટલે પાક, એવા પાક માટે આ ડ્રીપ ઇરિગેશન એ વાપરવામાં આવે છે. કેમ? કારણ કે ડ્રીપ ઇરિગેશન માટે ખર્ચો પણ થોડો બીજી બધી પદ્ધતિ કરતાં વધુ થાય છે. એટલે હાઈ વેલ્યુ ક્રોપ્સ જેની કિંમત વધારે છે એવા પાક માટે આ ડ્રીપ ઇરિગેશન જનરલી વપરાય છે. કારણ કે આને ઇન્સ્ટોલ કરવાની, ડ્રીપ સિસ્ટમ જે છે એને ઇન્સ્ટોલ કરવા માટેનો ખર્ચો છે એ પણ થોડો વધારે છે. નોર્મલી ધ ક્રોપ વુડ બી પ્લાન્ટેડ અલોંગ કાઉન્ટોર લાઇન્સ એન્ડ ધ વોટર સપ્લાય પાઇપ્સ વુડ બી લેડ અલોંગ ધ કાઉન્ટોર ઓલ્સો. એટલે સામાન્ય રીતે વળાંક, આપણે ખેતર જોઈએ છે તો પટ્ટામાં લાઇનબદ્ધ પાકની વાવણી કરવામાં આવ્યો છે, અમુક જગ્યાએ વળાંક આપેલા હોય છે શેપ,
तो आ जे पाइप छे ड्रीप इरिगेशन नी एमा पण वळांक सामेल थाय छे, एटले वळांक वाळो एरिया होय त्यां पण ड्रीप इरिगेशन आपणे प्रोवाइड करी शकीए छे, एटले ए फायदो छे। सादी भाषा में आपणे काउंटर कहीए तो वळांक, ड्रीप इरिगेशन इज सुटेबल फॉर मोस्ट सॉइल्स। आ ड्रीप इरिगेशन ए बधाज प्रकारनी जमीन माटे अनुकूल छे। ऑन क्ले सॉइल्स वॉटर मस्ट बी एप्लाइड स्लोली टू अवॉइड सरफेस वॉटर पॉन्डिंग ऑफ एंड रन ऑफ। क्ले सॉइल एटले माटी, चीकणी माटी जे होय छे, क्ले एटले चीकणी माटी, तो चीकणी माटी धरावती जमीन छे त्यां आ ड्रीप इरिगेशननू जे टपकवानी जे स्पीड छे એ થોડી ઓછી રાખવી પડે। કેમ? કારણ કે ચીકણી માટી છે એ ભેજને વધારે જકડી રાખે છે, પાણીને વધારે જકડી રાખે છે અને તેથી ત્યાં કાદવ પણ વધારે થાય છે। એટલે એ જમીન મુજબ આપણે સેટ કરવું પડે કે કેટલી સ્પીડથી કેટલા ડાયમીટરમાંથી ટપકું પાણીનું બહાર આવશે, એ જેથી કરીને વોટર પોન્ડિંગ એટલે કે ત્યાં પાણીનું નાનકડું ખાબોચિયું ન ભરાઈ જાય અને કાદવ કીચડ ન થાય, એ બધું આપણે ધ્યાનમાં રાખવું પડે। On sandy soils, higher emitter discharge rates will be needed to ensure adequate lateral wetting of the soil. Sandy soil, sandy એટલે રેતાળ જમીન, sand એટલે રેતી, રેતાળ જમીન છે ત્યાં ડિસ્ચાર્જ થોડું વધારે જોઈએ। કેમ? કારણ કે રેતી છે એ પાણીને હોલ્ડ કરતી નથી, એ પાણીને શોષી જ જાય, ગમે તેટલું પાણી નાખીએ પણ એમાં ક્યારે કાદવ થાય છે ના, એમાં પાણી ભરાઈ રહે છે ના। એટલે એવી જો રેતાળ જમીન હોય તો પછી એમાં હાયર એમિટર ડિસ્ચાર્જ જોઈશે, એટલે કે એમાં એ મુજબ આપણે વધુ પાણી પૂરું પાડે એવી વ્યવસ્થા કરવી પડશે। કારણ કે પછીથી પણ એ પાછી જમીન તો ભીની જ રહેવાની છે, તો એ પણ ધ્યાન રાખવું પડશે કે પાણી શોષી લે છે, અંદર તો ભેજ જમા જ થાય છે। એટલે રેતી માટી જે કંઈ બી જમીનનો પ્રકાર છે એ જમીનનો પ્રકાર ધ્યાનમાં રાખીને આપણે આ વ્યવસ્થા કરવી જોઈએ। વન ઓફ ધ મેઇન પ્રોબ્લેમ્સ વિથ ડ્રીપ ઇરિગેશન ઇઝ બ્લોકેજ ઓફ ધ એમિટર્સ। ડ્રીપ ઇરિગેશન બધી રીતે સારું છે, પાણીનો બચાવ કરી શકીએ, યોગ્ય માત્રામાં જેટલું પાણી જોઈએ જે જગ્યાએ જોઈએ છે ત્યાં જ આપણે આપી શકીએ છીએ, પરંતુ એક પ્રોબ્લેમ છે માત્ર એક જ કે ડ્રીપ ઇરિગેશન ઇઝ અ બ્લોકેજ ઓફ એમિટર્સ, કે એમિટર્સ એટલે જે કાણા છે એ બ્લોક થઈ જાય છે, બ્લોક થવા જોઈએ નહીં। એટલે કે જો એની અંદર કચરો આવશે, અશુદ્ધિ આવશે, ક્ષાર આવશે તો પછી એ કાણા બ્લોક થઈ જાય, જામ થઈ જાય છે, જેથી પાણી બહાર આવવાની સમસ્યા થાય છે। ઓલ એમિટર્સ હેવ વેરી સ્મોલ વોટર વેઝ રેન્જિંગ ફ્રોમ 0.2 to 2.0 mm ઇન ડાયમીટર એન્ડ ધીઝ કેન બીકમ બ્લોક્ડ ઇફ ધ વોટર ઇઝ નોટ ક્લીન। એટલે આ જે એમિટર્સ છે, પાઇપની અંદરના કાણાઓ છે, એ વોટર વેઝ છે એટલે કે એમાંથી પાણી બહાર આવે છે, એની રેન્જ કેટલી હોય છે તો એનો જે ડાયમીટર હોય, કાણાનો જે વ્યાસ હોય છે એ 0.2 થી 2.0 સુધીનું mm હોય છે, એટલે ખૂબ જ નાનું કહેવાય। તો જેટલા નાના કાણા હોય એમાંથી જો પાણી પસાર થાય અને પાણી જો ક્લીન નહીં હોય, સ્વચ્છ નહીં હોય, તો પછી ત્યાં અશુદ્ધિ જમા થાય છે અને પાણી બહાર આવી શકતું નથી, એટલે બ્લોક થઈ જાય છે। Thus, it is essential for irrigation water to be free of sediments. આથી એ જરૂરી છે કે ઇરિગેશન સિંચાઈનું પાણી એ અશુદ્ધિઓથી ક્લીન હોવું જોઈએ, વોટર ટુ બી ફ્રી ઓફ સેડિમેન્ટ્સ, જામી ગયેલી જે અશુદ્ધિઓ છે એનાથી દૂર હોવું જોઈએ। એટલે પાણીમાં કોઈ જ પ્રકારની અશુદ્ધિ જોઈએ નહીં। ઇફ ધીસ ઇઝ નોટ સો, જો આવું ન થાય then filtration of the irrigation water will be needed। એટલે જો આપણને એવું લાગે છે કે આપણી પાણીમાં અશુદ્ધિઓ રહેલી છે તો પછી આપણે પાણીનું ફિલ્ટરેશન કરાવવું જરૂરી થઈ જાય છે। ફિલ્ટરેશન એટલે ગાળવાની ક્રિયા, અશુદ્ધિને દૂર કરવાની ક્રિયા।
એટલે પાણી શુદ્ધ હોવું જરૂરી છે, તો જો ના હોય તો પછી આપણે ફિલ્ટરેશન કરવું જોઈએ, એટલે પાણીનું શુદ્ધિકરણ કરાવવું જરૂરી છે, નહીતર પછી બધા એમિટર્સ બ્લોક થઈ જાય છે. હવે જોઈએ હાઉ ઇટ વર્ક્સ, આ કાર્ય કેવી રીતે કરે છે, ડ્રીપ ઇરિગેશન કામ કરે છે કેવી રીતે. The pump unit takes water from the source and provides the right pressure for delivery into the pipe system. Pump unit, હવે જો આ તમારે જોવું હોય તો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 106 પાછળના પેજ ઉપર અહીંયા તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્રમાં આખી સિસ્ટમ બતાવવામાં આવી છે. જુઓ, તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે, પ્રેશર ગોજ, બાયપાસ વાલ, વેલ, વોટર સોર્સ લાઇન, આ બધા એરો મારીને આપણને બતાવ્યા છે. એમાં તમે અહીં જોશો તો ખ્યાલ આવશે કે આ બધી પાઇપલાઇન છે, જુઓ, અને અહીં છોડ બધા છે, અને છોડની બાજુમાં જ એક નાના નાના રાઉન્ડેડ એમિટર્સ છે. આ એમિટર્સમાંથી પાણી ટપકા સ્વરૂપે બહાર આવે છે. તો આ આખી વ્યવસ્થા છે, તમે ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવી જશે. તો એ મુજબ આપણે અહીંયા સમજીએ કે કેવી રીતે કામ કરે છે. ધ પંપ યુનિટ ટેક્સ વોટર ફ્રોમ ધ સોર્સ. સોર્સ એટલે કોઈ પણ મોટી ટાંકી જેમાંથી આપણે પાણી લેવાની જરૂર પડશે, એટલે એમાંથી પંપ યુનિટ એ પાણી લે છે. એન્ડ પ્રોવાઈડ્સ ધ રાઇટ પ્રેશર ફોર ડિલિવરી ઇનટુ ધ પાઇપ સિસ્ટમ. અને યોગ્ય પ્રેશરમાં પાણી મોકલવું જરૂરી છે. તો જે આપણા એમિટર્સવાળી પાઇપલાઇન છે એ ડાયરેક્ટ તો નળમાં આપણે ફિટ કરી શકીશું નહીં, એટલે એક જગ્યાએ આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ, આપણે એને સાદી ભાષામાં ટેન્ક કહીશું. એમાંથી પંપ દ્વારા આપણને પાણી એ પાઇપલાઇન દ્વારા પહોંચાડવાનું છે. હવે પંપ દ્વારા લઈશું, પણ પાણીનું પ્રેશર નક્કી કરવું જરૂરી છે, કેટલા પ્રેશરથી પાણી આપીશું તો જ ટપકા સ્વરૂપે જાય, કારણ કે એક પાઇપની અંદર ઘણા બધા અસંખ્ય ટપકાઓ છે, એટલે ઠેક છેડે સુધી આપણે પાણી જવા દેવાનું, વચ્ચે વચ્ચે પાણી બહાર નીકળતું હોય છે, એટલે પ્રેશર યોગ્ય હોવું જરૂરી છે. ધ કંટ્રોલ હેડ કન્સિસ્ટ ઓફ વાલ્વ ટુ કંટ્રોલ ધ ડિસ્ચાર્જ એન્ડ પ્રેશર ઇન ધ એન્ટાયર સિસ્ટમ. કંટ્રોલ હેડ જે એને મેઇનલી કંટ્રોલ કરવાવાળી જે જગ્યા છે એમાં વાલ્વ આવેલા છે. વાલ્વથી એ પાણીને છૂટું પાડે, મતલબ એ વાલ્વ આપણે ઓન કરીએ તો પાણી પાઇપમાં જઈ શકે છે, અને વાલ્વ બંધ કરીએ તો પછી પાણી જઈ શકતું નથી. એના માટે યોગ્ય પ્રેશર હોવું જરૂરી છે. એટલે સમગ્ર સિસ્ટમમાં જે વાલ્વ છે એ પણ બહુ મોટો ભાગ ભજવે છે. સમ કંટ્રોલ હેડ યુનિટ્સ કન્ટેન અ ફિલ્ટર એન્ડ ફર્ટિલાઇઝર ઓર ન્યુટ્રિયન્ટ ટેન્ક. હવે કેટલીક વખત શું થાય છે કે ખેડૂતો આ જે ટેન્ક છે જેમાં સોર્સ રહેલો છે, એના પછી જે કંટ્રોલ હેડ છે એની અંદર ફર્ટિલાઇઝર પણ નાખે છે, એટલે કે ખાતર પણ નાખે છે, જેથી ખાતરવાળું પાણી જ દરેક છોડ સુધી પહોંચી શકે, અથવા તો કેટલીક વાર એને ફિલ્ટર કરીને મોકલે. આપણે જે હમણાં વાત થઈ કે ફિલ્ટરેશન કરવું જરૂરી છે, તો એ બધું કંટ્રોલ હેડમાંથી થશે. તો કંટ્રોલ હેડમાં ફર્ટિલાઇઝર એપ્લાય કરવું હોય તો કરી શકાય છે, એટલે કે ખાતર આપી શકાય છે. ફિલ્ટર ગાળવાની ક્રિયા કરવી હોય તો પણ એ ત્યાં થઈ શકે છે. ઓર ન્યુટ્રિયન્ટ ટેન્ક, અથવા તો કોઈ અન્ય પોષક તત્વો નાખવા હોય એ પણ નાખે છે. એટલે મેઇન ટેન્ક છે એમાંથી કંટ્રોલ હેડમાં આપણે પાણી લેવાનું છે, એની અંદર આપણે જે મિક્સ કરવું હોય કરી શકીએ છીએ, ફિલ્ટર કરવું હોય તો ફિલ્ટર કરીએ. અને ત્યાં વાલ મૂકેલા છે, વાલ દ્વારા પેલા પાઇપલાઇનમાંથી એમિટર્સ દ્વારા આપણું પાણી એ છોડ સુધી પહોંચે છે. ધીસ સ્લોલી એડ મેજર ડોઝ ઓફ ફર્ટિલાઇઝર ઇન ટુ ધ વોટર ડ્યુરિંગ ઇરિગેશન. આ જે ફર્ટિલાઇઝર આપવાની ક્રિયા છે એમાં પણ આપણે યોગ્ય માપણી કરવી જરૂરી છે, તો એ પણ સેટ કરવું પડે છે કે યોગ્ય માત્રામાં જ ફર્ટિલાઇઝર લે અને મિક્સ થઈને પછી છોડ સુધી પહોંચી શકે. ધીસ ઇઝ વન ઓફ ધ મેજર એડવાન્ટેજીસ ઓફ ડ્રીપ ઇરિગેશન ઓવર અધર મેથડ્સ. તો આ એક મોટામાં મોટો ફાયદો છે ડ્રીપ ઇરિગેશનનો બીજી બધી ઇરિગેશન કરતા. એટલે કે બીજી બધી ઇરિગેશન પદ્ધતિ છે સિંચાઈ પદ્ધતિ, એમાં આપણે ફર્ટિલાઇઝર સાથે સાથે એડ કરી શકતા નથી. જ્યારે ડીપ ઇરિગેશનમાં આપણે પાણીની સાથે સાથે એ છોડના મૂળ સુધી ફર્ટિલાઇઝર પહોંચાડી શકીએ છીએ. તો આ એનો એક મોટો ફાયદો થયો.
मेन लाइन्स सब मेन्स एंड लेटरल्स सप्लाई वॉटर फ्रॉम द कंट्रोल हेड इन टू द फील्ड्स। पानी की जुदी जुदी पाइपलाइन ना नाम आप्या छे के मेन लाइन सब मेन एंड लेटरल्स पछीनी एटले मुख्य पाइपलाइन एना पछीनी जे पाइपलाइन छे जेमांथी आपणने पाणीनो पुरवठो प्राप्त थाय छे ए बधुं कंट्रोल हेडमांथी फील्ड सुधी पहोंचे छे। फील्ड एटले खेतर। दे आर यूजुअली मेड फ्रॉम पीवीसी और पॉलिथिनाइन होज एंड शुड बी बरीड बिलो ग्राउंड बिकॉज दे इजीली वेर आउट वेन एक्सपोज टू डायरेक्ट सोलर रेडिएशन। हवे आ जे पाइपलाइन नी वात करी छे आपणे जेनी अंदर एमिटर्स आवेला छे, तमे मेनली आ पाछळना पेज ऊपर छोड़नी बाजू में जे पाइपलाइन रहेली छे एनी वात करीए छे। ई शानाथी बनेली छे? का तो पीवीसी थी बनेली होय छे अथवा तो पॉलीइथेलाइननी बनेली होय छे। केम? अने एने पाछी ग्राउंडनी नीचे मूकवामां आवे छे, एटले के एनी ऊपर थोड़ी माटी मूकवामां आवे छे, एने दाटवामां आवे छे, बरीड। केम? कारण के सूर्यनुं जे रेडिएशन थाय छे, सूर्यनो तड़को थाय छे, एमां ए झड़पथी खराब थई जाय छे, एटले सूर्यना तड़काने लीधे ए पाइप वहेलामां वहेली खराब थई जाय छे। आथी एने डायरेक्ट सोलर रेडिएशन मळवुं जोईए नहीं। लेटरल पाइप्स आर यूजुअली 13 to 32 mm डायमीटर। लेटरल पाइप्स छे ए मोस्टली 13 to 32 व्यास धरावती पाइप होय छे। एमिटर्स और ड्रीपर्स आर डिवाइसेस यूज्ड टू कंट्रोल द डिस्चार्ज ऑफ वॉटर फ्रॉम द लेटरल टू द प्लांट्स। लेटरल पाइपनी अंदर एमिटर्स आवेला छे, एमिटर्स एटले जेना द्वारा पाणी बहार आवे छे, अथवा तो एने शू नाम कयु छे, ड्रीपर्स, टपकू टपकू पड़े राखे ए जे डिवाइस छे ए डिस्चार्ज पाणी ने बहार आववानी जे क्रिया छे एनो कंट्रोल करे छे। शामाथी पाणी बहार आवे? ऑफ वॉटर फ्रॉम द लेटरल टू ध प्लांट्स। लेटरल पाइप्स माथी प्लांट सुधी पाणी ए ड्रीपर अथवा तो एमिटर माथी जे आपणे माप नक्की कर्युं होय ए प्रेशर द्वारा कंट्रोल थईने पाणी बहार आवे छे। तो आ आपणे समग्र साना विषे ड्रीप इरिगेशन सिस्टम विषे आजे समझ्या। ड्रीप इरिगेशन ने आपणे सादी भाषामां टपक सिंचाई कहीए छे। जुदा जुदा प्रकारनी सिंचाई खेतीमां उपयोगमां लेवाય છે એમાંથી આજે આપણે ડ્રીપ ઇરિગેશન વિશે માહિતી પ્રાપ્ત કરી। આશા રાખું છું કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે। તો અહીં આપણે યુનિટ 9 રીડ 3 પૂર્ણ કરીએ છીએ। થેન્ક યુ।